વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો તો ધોરણ 3 વિષય હિન્દી એમાં પાઠ 8 સુધી આપણે આગળ શીખી ગયા છે. હવે આવે છે પાઠ 9, ઘડી. ઘડિયાળની કવિતા છે, બરાબર? તો આપણે કવિતા ગાઈશું. ટિક ટિક કરતી ચલતી ઘડી, આરામ કભી ન કરતી ઘડી. ઘડિયાળ તો તમે દરેકે જોઈ હશે, તમારા ઘરમાં હશે, બરાબર? તો ઘડિયાળનો અવાજ કેવો છે? ટીક ટીક. એના જે આ કાંટા છે ગોળ ફરે, તો એ કેવો અવાજ કરે છે? ગોળ ફરે એટલે ટક ટક ટક, બરાબર? ટીક ટીક કરતી ચલતી ઘડી, આરામ કભી ન કરતી ઘડી, સુબહ સબકો જગાતી ઘડી, સમય કા જ્ઞાન કરાતી ઘડી. શું કહે છે કે ટીક ટીક કરતી આખો દિવસ ઘડિયાળ ચાલ્યા જ કરે છે, આરામ કભી ન કરતી ઘડી. ક્યારેય તે આરામ કરતી નથી કે ભાઈ હા, અમે 2 કલાક કામ કર્યું, 2 કલાક સુધી મેં રાઉન્ડ માર્યું, ગોળ ચક્કર ફર્યું, હવે થોડીક વાર હું આરામ કરી લઉં, પાછી ચાલુ થઈશ. તો એવું ચાલશે ના? ચાલે. ચાલે કે હા, તો મોડું થઈ જાય, ટાઈમ ક્યાંય જતો રહે. એટલે ઘડિયાળ તો એમાં જ્યાં સુધી એનો સેલ ચાલે છે એની પાછળ, તમે દરેકે જોયું છે કે ઘડિયાળની પાછળ શું હોય છે? નાનો એવો એક સેલ હોય છે જેના કારણે તે ચાલે છે. અને બંધ ક્યારે થાય છે? જ્યારે એ સેલ પૂરો થઈ જાય ત્યારે, બરાબર? તો સુબહ સબકો જગાતી ઘડી, એલાર્મ ઘડિયાળ હોય તો કોઈને ક્યારે વહેલું જવાનું હોય તો 5 વાગ્યાનું 4 વાગ્યાનું એલાર્મ મૂકે છે, અથવા 6 વાગે છે, એટલે આપણે જાગી જઈએ છીએ અને દરેકને જગાડે છે. અથવા તો આપણે એલાર્મ ના મૂક્યું હોય તો ઘડિયાળમાં જોઈને જાગીએ છીએ કે હા, સવાર પડી ગઈ છે, 6 વાગી ગયા છે, 7 વાગી ગયા છે, 5 વાગી ગયા છે, ચાલો હવે ઉઠવાનો સમય થઈ ગયો, બરાબર? એટલે સુબહ સબકો જગાતી ઘડી, સમય કા જ્ઞાન કરાતી ઘડી. હા, મેં હમણાં આગળ કીધું ને તમને કે હા, 5 વાગી ગયા, 6 વાગ્યા, આપણે બહાર જવાનું છે, સ્કૂલે જવાનું છે, પપ્પાને ઓફિસ જવાનું છે, એટલે સમયનું જ્ઞાન કરાવે છે કે આટલા વાગી ગયા. આપણે ક્યાંય જવાનું હોય તો ઘડી ઘડે ઘડિયાળ જોઈએ છે ને કે હા, 12 વાગ્યાનો સમય થઈ ગયો છે, મારે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, મોડું થશે તો સ્કૂલમાં બેલ પડી જશે, ટીચર બોલશે, એ સમયનું જ્ઞાન કરાવે છે. આગળ જોઈએ. ચલતે રહો યહ સીખ દેતી ઘડી, વક્ત કી શાન સિખાતી ઘડી, સમય કો સમજાતી હૈ ઘડી, ટિક ટિક કરતી ચલતી ઘડી. શું કહે છે ઘડિયાળ આપણને શું શીખવાડે છે? ચલતે રહો યહ સીખ દેતી હૈ, શિખામણ આપણે કઈ આપે છે કે હંમેશા સમયની સાથે ચાલવું જોઈએ, કે ભાઈ હા, 12 વાગ્યાનો સમય છે, આપણે 1 વાગે સ્કૂલે જઈશું, ચાલશે? ના ચાલે, કે આજે રજા પાડવી પડશે, હવે મોડું થઈ ગયું, હવે જવાય નહીં, પપ્પાની ઓફિસ જવાનું હોય તો હા, 9 વાગ્યાનો સમય છે, 10, 11, 12 વાગે પહોંચે તો ચાલે? ના ચાલે. એટલે સમયની સાથે જેમ ઘડિયાળના કાંટા ફરે છે એમ સવારથી તમારે કામ કરતું રહેવું પડે કે આટલા વાગે આ જગ્યાએ પહોંચવાનું છે, એટલે સવારથી આપણે એની તૈયારીમાં રહીએ છીએ. એટલે સમયની સાથે સાથે ચાલવું જોઈએ. વક્તી શાન શીખાતી ઘડી, કે સમય કેટલો કિંમતી છે, બરાબર? એની શીખામણ આપે છે, આપણને શીખવાડે છે. સમય આપણો ખૂબ જ કિંમતી છે, જો આ સમય આપણો જતો રહેશે તો આપણું પાછળથી એ સમય પાછો મળશે નહીં, બરાબર? જો તમે એકાદ વર્ષ તમારા ક્યાંય બગડ્યું હોય, સ્કૂલે ના ગયા હોય, ભણ્યા ના હોય, હવે અઠવાડિયા પહેલાં તમે રજા પાડી હોય શાળામાં, તો પછી થોડું તમને પાછળથી ભણાવે કે હા, અઠવાડિયાનું હવે આપણું ભણવાનું ગયું છે, તો ગયું છે. એટલે જે આપણે અત્યારે જે સમય છે એને આપણે સાચવી લઈશું અને તેનું જે સમયની સાથે સાથે ચાલવાનું છે તેનું આપણે જ્ઞાન કરીશું અને તેની સાથે શીખીશું, રહીશું. સમય કો સમજાતી હૈ ઘડી, ટીક ટીક કરતી ચલતી ઘડી, એટલે સમયનું જ્ઞાન આપણને કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી કવિતા અહીંયા પૂર્ણ થાય છે. એટલે આ કવિતામાં આપણને શું શીખવાડે છે? ઘડિયાળ. ઘડિયાળનું શીખવે છે, પણ ઘડિયાળ શું શીખવાડે છે? કે સમય આપણો જે છે તે ખૂબ જ કિંમતી છે, દરેક ક્ષણ ખૂબ જ કિંમતી છે, એટલે એને સાચવી લેવાનું, જે સમય જે કામ થતું હોય તે સમય તે કરી લઈશું. આજનું કામ છે તો આપણે આજે જ કરીશું, કાલ માટે રવા દઈશું નહીં, એવું આ કવિતામાં આપણને શીખવાડે છે. ચલો, એના પછી આવે છે સ્વાધ્યાય. ઘડિયાળનું સ્વાધ્યાય આવે છે, તેમાં પ્રશ્ન નંબર 1 જોઈશું. કોષ્ટક સે ઉચિત શબ્દ ચૂન કર, પંક્તિ પૂર્ણ કરો. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા શેના વિશેની છે? તો આ કવિતાની છે. કવિતા જે પંક્તિ એટલે આ લીટી કહેવાય, બરાબર? એટલે આ પંક્તિ પૂર્ણ કરવાની છે, એટલે આ લીટી પૂરી કરવાની છે. ટીક ટીક કરતી ચલતી ઘડી, તો આમાં કૌંસમાં શું આપ્યું છે? ચલતી અને રૂપતી. ટીક
ટીક કરીને ઘડિયાળ રૂકે નહીં. જો ઘડિયાળ બંધ થઈ જાય, રોકાઈ જાય તો ટીક ટીક એવો અવાજ આવે નહીં. એટલે ખાલી જગ્યામાં શું લખવાનું? ચલતી. બરોબર. ચલો બીજા નંબરનું જોઈએ. સમય કા, ખાલી જગ્યા કરાતી ઘડી. જાન કે જ્ઞાન, સરસ. જ્ઞાન કરાતી, સમયનું જ્ઞાન કરાવે છે, આપણને ભાન અપાવે છે કે હા બહુ જ મોડું થઈ ગયું, સમય થઈ ગયો છે, ચાલો આપણે ઊભા થઈ જઈએ. ત્રીજી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા સબકો જગાતી ઘડી. ઘડિયાળ ક્યારે જગાડે બધાને? સુબહ કે શામ? સરસ, સુબહ. સુબહ સબકો જગાતી ઘડી. ચાલો આગળ જોઈએ. ખાલી જગ્યા રહો યહ સીખ દેતી ઘડી. ચલતે કે સોતે? ઘડિયાળ શું શીખવાડે, સુવાનું કે ચાલવાનું? હા, ચલતે રહો યહ સીખ દેતી ઘડી. ઘડિયાળ બધાને સુવાનું કે નહીં? સુવાનું ક્યારે કે? હા, સાંજે 10-11-12 વાગવા છે, ચાલો હવે સુઈ જઈએ તો સવારે વહેલું ઉઠાય, એમ આપણને ઘડિયાળ પરથી જોવા મળે છે. ચાલો એના પછીનું ખાલી જગ્યા જોઈએ. સમય કો, ખાલી જગ્યા હે ઘડી. રૂલાતી કે સમજાતી? સમજાતી. સમય કો સમજાતી હે ઘડી. પછી વિદ્યાર્થી મિત્રો, તમને દરેકને ઘડિયાળ જોતા આવડે છે કે નથી આવડતું? ના આવડતું હોય તો શીખી લઈએ આપણે. જો ઘડી મેં દેખકર રિક્ત સ્થાનો મેં સમય લીખી. આમાં તમને કાંટા આપેલા છે બે. બરોબર. ઘણી ઘડિયાળમાં જો અહીંયા આ ઘડિયાળમાં 3 કાંટો છે, તો આમાં નાનો કાંટો હોય એને આપણે શું કહીશું? કલાક કાંટો. એનાથી થોડો મોટો મિનિટ, અને જે લાલ એકદમ પાતળો કાંટો હોય એને આપણે શું? સેકન્ડ કાંટો કહીશું. બરોબર. તો તમને એટલી ખબર છે કે એક કલાક બરાબર કેટલી મિનિટ થાય? હા, 60 મિનિટ. તો ઘડિયાળ જોતા પણ આવડવું જોઈએ, અને એ પણ એકદમ સહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે મોટો કાંટો 12 ઉપર આવે અને નાનો કાંટો જે અંક ઉપર હોય બરાબર એટલા વાગ્યા કહેવાય. અહીંયા જુઓ, મોટો કાંટો 12 ઉપર છે, નાનો કાંટો 4 ઉપર છે, એટલે કેટલા વાગ્યા કહેવાય? 4. પછી જ્યારે આ નાનો આ મોટો કાંટો ફરતો ફરતો અહીંયા 1 ઉપર આવે તો કેટલા વાગ્યા કહેવાય ખબર છે તમને? 4 અને 5 મિનિટ થઈ. આ 12 અને એની વચ્ચે, 12 થી 1 વચ્ચેના કેટલા અંક હોય? 5. બરાબર. તો 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ ને 5 મિનિટ, 12 થી 1 વચ્ચે જ્યાં સુધી મોટો કાંટો પહોંચે તો 5 મિનિટનો સમયગાળો થઈ જાય. એમ 5-5 મિનિટ કરીએ તો 12 5 ને 60, એટલે થઈ ગઈ આપણે 60 મિનિટ, બરાબર 1 કલાક. તો તમારે 5નો ઘડિયો યાદ રાખવાનો, એટલે તમને ઘડિયાળ જોતા પણ આવડી જશે. પછી આ મોટો કાંટો ફરતો ફરતો 2 ઉપર આવે તો કેટલા વાગ્યા કહેવાય? 4 અને 10 મિનિટ. સરસ. હવે આટલું સમજાવ્યા પછી તમને બીજા નંબરની ઘડિયાળનો સમય તો ખબર પડી ગઈ હશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, મોટો કાંટો કેટલા ઉપર છે? 3 ઉપર છે, અને નાનો કાંટો 4થી થોડોક આગળ ખસેલો છે, તો કેટલા વાગ્યા હશે? 4 અને 15 મિનિટ. બરાબર. અહીંયા 12 ઉપર હોય તો અહીંયા આવે તો 4 ને 5 4 ને 10 અને 4 ને 15. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરની ઘડિયાળ. હવે મેં તમને આગળ શીખવાડ્યું તે પ્રમાણે 4 અને કેટલી મિનિટ થઈ તો આપણે ગણીશું 12 પછી. અહીંયા આગળ હોય મોટો કાંટો તો 4 પછી અહીંયા આગળ 5 10 15 20 25 અને 30. બરાબર. તો કેટલા વાગ્યા કહેવાય? 4 અને 30. કેટલી મિનિટ? 4 અને 30. અહીંયા જોવાનું, નાનો કાંટો કોના પછી ખસ્યો છે? 4 પછી ખસ્યો છે, અને પાછળ મોટા કાંટાની મિનિટ લઈ લેવાની, એટલે થઈ ગયો તમારો સમય. બરાબર. ચલો હવે આગળની ઘડિયાળ એ જ પ્રમાણે કરો. તો પહેલાં આપણે નાનો કાંટો જોઈશું કે નાનો કાંટો 4 પછીના અંક ઉપરથી ખસ્યો છે, 5 ઉપર હજી આવ્યો નથી, એટલે આપણે આગળ કેટલા લખીશું? પહેલાં 4 લખીશું, અને પછી આપણે મિનિટની ગણતરી કરી લઈશું. બરાબર. અહીંયા સુધી કેટલી મિનિટ આવી હતી? 30. તો 30 પછી 35 40 અને 45 થઈ ગઈ આપણી 4 અને 45. તો એને કેટલા વાગ્યા કહેવાય? 4:45, એટલે કે 5 વાગ્યા નથી, હજી એમાં 15 મિનિટની વાર છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણું આ પાઠ 9 ઘડી કવિતા પૂર્ણ થઈ.
તો એના પરથી આપણને ઘડિયાળ જોતા પણ આવડી ગયું હશે અને ઘડિયાળ પરથી સમય કેવી રીતે સાચવવો કેટલો કિંમતી છે તે પણ તમને સમજાઈ ગયું હશે। તો હવે આ સમયનું જ્ઞાન કરી તમારે તમારું હોમવર્ક રોજે રોજનું કરતું રહેવાનું, ના કરો તો પછી ઘણું બધું ભેગું થઈ જાય, બરાબર ને। ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આટલું હોમવર્ક તમારે કવિતા સુંદર અક્ષરે લખી દેવાની, હિન્દીની નોટમાં નવા પાઠે હેડિંગ લખી અને પછી એનું સ્વાધ્યાય નીચેથી લખી કાઢવાનું, સરસ એવું નાનું એવું ગોળ દોરી એમાં આ રીતના અંક લખી તમારે સમય લખી કાઢવાનો। ચાલો તો આવજો।